તાલુકા પંચાયત બેઠક ફાળવણીના સીમાંકનને લઈને પલસાણા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો। ઉજડિયાત વિસ્તારથી માંડીને આદિવાસી વિસ્તારોમાં પણ સરપંચો દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા હતા। પલસાણા તાલુકાની નવી વોર્ડ રચના તેમજ સીમાંકનને લઈને પલસાણા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, જેને લઈને હરિપુરા ગામના સરપંચ યોગેશભાઈ પટેલ તેમજ વાંકાનેડા ગામના સરપંચ કુનાલસિંહ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલ સીમા મૂલ્યાંકનને આરોગ્ય તેમજ ગેરવ્યાજી ગણાવ્યું હતું। સ્થાનિક ચૂંટણી કમિશનર દ્વારા જે તે વિસ્તારમાં જાતિ આધારિત સર્વેના આધારે સીમાંકન થવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું, તથા હાલમાં પણ જે સીમાંકન થયું છે તે વર્ષ 2011 ના આધારે કરી દેવામાં આવ્યું છે તેવું વ્યવસાય વકીલ તથા હરિપુરા ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેથી તેઓ દ્વારા ગુજરાત રાજ્ય સચિવ મહેશભાઈ જોશી ચૂંટણી આયોગ કમિશનરને સુરત કલેક્ટર સહિત મામલતદારને આવેદનપત્ર પાઠવી જો વ્યવસ્થિત ત્વરિત યોગ્ય નક્કર પગલા નહીં લેવામાં આવશે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીએલ દાખલ કરવામાં પણ મક્કમ હોય તેવું જણાવ્યું હતું। બીજી તરફ પલસાણા તાલુકાના છેવાડાના આદિવાસી વિસ્તારોમાં પણ તાલુકા પંચાયતની બેઠકો તથા સીમાંકનને લઈને અન્યાય થયો હોય તે રીતે મામલતદાર મારફતે વિકાસ કમિશનર તથા ચૂંટણી આયોગને આવેદનપત્ર ગત રોજ આપવામાં આવ્યું હતું, જે જોતા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં બેઠકોની ફાળવણી અને નવી વોર્ડ રચનામાં સ્થાનિક વસ્તીને ધ્યાનમાં ન લેવાતા વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। ત્યારે નોંધવું રહ્યું કે સુરત જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં ગ્રામ પંચાયતો ભાજપ શાસિત હોવા છતાં જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં વિસ્તરણની કામગીરી બેઠકોના સીમાંકનને લઈને ચૂંટણી આયોગની કામગીરી ઉપર સૌ કોઈની નજર રહેશે। મારું નામ રોહિત કુમાર પ્રવીણભાઈ હળપટી છે અને હું અમલસાડી ગામનો સરપંચ છું। રોહિતભાઈ, જે સીમાંકનને લઈને તાલુકા પંચાયતની ચૂંટણીનો જે છે એના વિશે શું કહેશો? જે હું એમ તો આખું ડિટેલમાં જોઈ છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે સીટ એલોટમેન્ટ કરવામાં આવી છે, પણ હું મારી સીટની વાત કરું તો તાલુકા પંચાયતમાં મારે મલકપુર સીટ લાગે છે, જ્યાં એ સીટની વાત કરીએ તો 80%થી વધારે આદિજાતિની વસ્તી હોવા છતાં ત્યાં જે સીટ એલોટમેન્ટ થયું છે એ ઓપન કેટેગરી વાળાને સામાન્ય સ્ત્રીમાં એલોટ કરવામાં આવી છે, તો એ ખરેખર આદિજાતિ માટે એક ખરાબ વાત કહેવાય। એને લઈને આપે કઈ રીતની રજૂઆત કરી છે આગળ? જી, એ ગઈકાલના રોજ જ અમે એક આવેદન પાઠવ્યું છે મામલતદારના થ્રુ વિકાસ કમિશનર તથા ચૂંટણી પંચને એક આવેદન પાઠવ્યું છે, જેમાં સ્પષ્ટ રજૂઆત કરી છે કે આ તો મારી સીટની વાત કરી પણ ઘણી બધી સીટોમાં અમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આદિજાતિને અન્યાય થયો છે, તો એ બાબતે એમનું ધ્યાન દોરવા બાબત એક રજૂઆત કરી છે। હાલ જ્યારે હજુ તો સીમાંકનને જે વસ્તી પ્રમાણે એ લોકોએ બેઠકો ફાળવી છે, જ્યારે ચૂંટણીની તારીખ હજી આવી નથી, એ પહેલાં આપ કઈ રીતની બીજી આગળની તૈયારી કરશો? જે અપેક્ષા એવી રાખી છે કે માત્ર પલસાણા તાલુકામાં નથી પણ ઘણા બધા તાલુકામાં આવેદન પાઠવ્યા છે આદિજાતિના જે આગેવાનો છે હોદ્દેદારો છે એમણે, તો જરૂરથી અપેક્ષા એવી રાખીએ ચૂંટણી પંચ અને વિકાસ કમિશનર પાસે કે મહદઅંશે ફેરફાર થાય ને અમને જે અન્યાય થયો એવું લાગે એમાં અમને ખુટ્ટું કરી આપે। મારું નામ યોગેશ કુમાર ગુણવંતલાલ પટેલ છે, હાલ હું હરિપુરા ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું અને ભાજપનો એક જૂનો કાર્યકર તરીકે પણ હું ભાજપના પક્ષ સાથે જોડાયેલો છું। તાલુકા પંચાયતના જે બેઠકો ફાળવી છે એના વિશે આપ શું કહેશો? તાલુકા પંચાયત અને જે સીટની ફાળવણી કરી છે અને એની અંદર જે સીમા મૂલ્યાંકન કરવામાં આવેલું છે એ તદ્દન અયોગ્ય છે। મારી દ્રષ્ટિએ આ જે સીમાંકન મૂલ્યાંકન કરવામાં આવેલું છે એ ગેરકાયદેસર કહેવાય। ખરી હકીકતે મૂલ્યાંકન અને સીમાનું જે મૂલ્યાંકન એ સીટોની ફાળવણી માટે સ્થાનિક ચૂંટણી કમિશનરોએ ગામોગામ ફરીને વિસ્તારના જે મૂલ્યાંકનો કરવાના એને રિપોર્ટ તૈયાર કરવાના હોય છે અને એના આધારે જે વસ્તીના પ્રમાણસર જ્યાં આગળી જે વસ્તીનું પ્રમાણ વધુ હોય તો એવા સ્થાનિક સીટોની ફાળવણી એમણે કરવી જોઈએ, જે આ જે ચૂંટણી કમિશનરે જે કરેલું છે એ કોઈપણ પ્રકારના મૂલ્યાંકન કર્યા વિના જૂની યાદીઓ પ્રમાણે એમના જે મનના વિચારો છે એ પ્રમાણે એમણે ઉપર મોકલી આપેલું છે એવું દરખાસ્ત મારી જાણમાં આવેલું છે અને મને એવું પાકું ખ્યાલ છે એમ। એના વિશે હવે આપણે આગળ કઈ રીતની રજૂઆત કરી છે? આની અંદર કલેક્ટર શ્રી સુરતનાઓને અમે આવેદનપત્ર પાઠવેલું છે કે જ્યાં આગળ આદિવાસી વિસ્તાર છે એવા વિસ્તારોની અંદર બક્ષીપંચને સીટની ફાળવણી કરી છે, જ્યાં બક્ષીપંચની વસ્તી છે
ત્યાં આગળ આદિવાસી સીટની ફાળવણી કરી છે એ યથાયોગ્ય નથી, અયોગ્ય છે, જેના કારણે ઘણી બધી ગામની વસ્તુઓએ આવેદનપત્ર પાઠવ્યા છે એવું મારી જાણમાં આવેલું છે. ઘણી પંચાયતોએ પણ આવેદનપત્ર પાઠવેલા છે એવું મારી જાણમાં આવેલું છે, જેથી કલેક્ટરશ્રીને, સ્થાનિક મામલતદાર સાહેબશ્રીને અને ગુજરાત સચિવ મહેશભાઈ જોશી, ચૂંટણી આયોગ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં જો આ બાબતે કોઈ પગલાં ન ભરવામાં આવશે તો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરવાની પણ તૈયારી અમોએ કરેલી છે. હવે જે રીતે જોઈએ તો ગામડાઓમાં દાખલા તરીકે ચલથાણ, વાંકાનેરા અને વરેલીને જોડવામાં આવ્યું છે, એ કેટલું યોગ્ય કહેવાય? એ સીમા હદથી પણ ખૂબ જ અંતરે આવેલો ગામ છે, જ્યારે એમની સાથે કોઈ હડહુડ નિશાનથી પણ અમારા કોઈ સંપર્ક નથી. એવા ગામોને અમારી સાથે જે જોડવામાં આવેલા છે વરેલી હરિપુરા સીટ બે ઉપર, એ અયોગ્ય છે. અને જ્યારે બે સીટો જે તાલુકા પંચાયતની ઓછી કરવામાં આવેલી છે તો એની અંદર આશરે મારા માનવા પ્રમાણે 12 ગામોને અન્યાય થયો છે. 12 ગામોને જે તે વોર્ડની અંદર જોડી દેવામાં આવેલ છે, જેથી ખૂબ જ માઠી અસર આની પહોંચશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે.